अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन वर्ष 2023-24 रुपया 9,482 करोड़ बजेट आज म्युनिसिपल भाजपा सत्ताधीशों स्टेडिंग कमिटी में रजू करी। कमिश्नर द्वारा मुकायला रुपया 8,400 करोड़ ड्राफ्ट बजेट में रुपया 1,082 करोड़ वधारो करवामां आव्यो छे। कमिश्नर द्वारा सूचवेला प्रॉपर्टी टैक्स में भाजपा सत्ताधीशों आंशिक घटाड़ो करवामां आव्यो छे। ज्यारे शहर में फैलाता प्रदूषण रोकवा माटे नवो एनवायरमेंट इम्प्रूवमेंट चार्ज तरीके यूजर चार्ज लेवानुं पण कमिश्नरे सूचन कर्युं हतुं, जेमां पण आंशिक घटाड़ो करी देवामां आव्यो छे। फुगावानो दर, प्राथमिक सुविधाना खर्च वगैरह पोची वळवा कायमी धोरणे प्रॉपर्टी टेक्सना लेटिंग रेटमां पण 5 ની જગ્યાએ 2% વધારો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા જે નવા જંત્રી દર લાગુ કરવામાં આવ્યા છે એને આગામી 3 વર્ષ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાગુ નહીં કરવામાં આવે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો। વર્ષ 2023-24 રૂપિયા 9,482 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે રજૂ કર્યું છે, જેમાં કમિશનર દ્વારા વિકાસના કાર્યો પાછળ રૂપિયા 3,500 કરોડ ફાળવવામાં આવ્યા હતા, એમાં રૂપિયા 474 કરોડનો વધારો કરી રૂપિયા 3,974 કરોડના વિકાસના કામો મૂકવામાં આવ્યા છે। લોકોની સુવિધાને લઈને નવા અનેક આયોજનો શહેરમાં મૂકવામાં આવશે। 3 વર્ષ સુધી જંત્રીના કારણે વેરાની અંદર વધારો નહીં કરવો, આવનાર 3 વર્ષ સુધી આ જંત્રીનો અમલ વેરા પ્રત્યે નહીં કરવો એવો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કરી અમદાવાદ મહાનગરની જનતાને દર વર્ષે 300 કરોડ રૂપિયાનો બોજામાંથી મુક્ત રાખવાનો પ્રયાસ કરીએ। એટલે 3 વર્ષે આ 900 કરોડથી વધારે રકમની બચત થશે। 15 ફેબ્રુઆરીથી લઈ 31 માર્ચ સુધી જે વ્યક્તિ પોતાનો બાકી ટેક્સ છે એ 2021 સુધીનો ટેક્સ તાકીદી ભરી દે છે તો એના તમામ રેસિડન્સ અને કોમર્શિયલ બધા જ પ્રોપર્ટીની અંદર થયેલો વ્યાજનો ભાર મુક્ત કરવાનો પ્રયાસ કર્યો છે। એના અંદાજે કોર્પોરેશનને અંદાજિત 1700 કરોડથી વધારની રકમ માફ કરવાની ભૂમિકા કોર્પોરેશને નિભાવવાનો પ્રયાસ કર્યો છે કે જેથી કરીને મહાનગરની જનતાને વેરાનું વળતર પણ આપી શકીએ અને વધુ વેરાનું વ્યાજ પણ ના લઈ શકીએ એવો એક પ્રયાસ કર્યો છે।